મિત્રો અત્યારે આપણે અહીંયા ભારતના બંધારણ વિશે જોઈશું અત્યારે આ વિડીયોમાં આપણે વીસ સવાલ જોઈશું આ ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન છે તમારે એક્ઝામમાં પૂછાઈ શકે છે તો ધ્યાનથી સાંભળશો તો ચલો શરૂ કરીએ પહેલો સવાલ છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો જવાબ છે સત્યમેવ જયાતે બીજો સવાલ છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂંક કોણ કરે છે તો જવાબ છે ભારતના રાષ્ટ્રપ્રમુખ ત્રીજો સવાલ જોઈશું હોદ્દાની રૂએ પ્લાનિંગ કમિશનના ચેરમેન કોણ બને છે તો જવાબ છે વડાપ્રધાન ચોથો સવાલ જોઈશું ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે તેનો જવાબ છે લોકસભાને પાંચમો સવાલ જોઈશું ભારતીય બંધારણનો કેટલામાં સુધારો અઢાર વર્ષની વયની વ્યક્તિને મતાધિકાર આપે છે તો જવાબ છે એકસઠમો સુધારો છઠ્ઠો સવાલ જોઈશું ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો સ્થાન આપે છે તો જવાબ છે ત્રણસો તેતાલીસ સાતમો સવાલ સંઘ સરકારની આવકોને કયા ક્યાં જમા કરવામાં આવે છે તો જવાબ છે સંચિત નિધિમાં આઠમો સવાલ જનસંઘની સ્થાપના કોણે કરી હતી તો જવાબ છે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીએ નવમો સવાલ જોઈશું રાજ્ય સરકારનું બજેટ કોણ નક્કી કરે છે તો જવાબ છે નાણાં મંત્રી દસમો સવાલ આઈએએસની સેવામાં નિમણૂંક કોણ આપે છે તો જવાબ છે રાષ્ટ્રપતિ રાજ્યપાલિકાર આપવામાં આવે છે ઉંમર તેરમો સવાલ જોઈશું ભારતીય લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે ગણેશ માવલંકર ચૌદમો સવાલ જોઈશું ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા તો જવાબ છે રવિશંકર મહારાજ પંદરમો સવાલ જોઈશું રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના કેટલા સભ્યો નિમે છે તો જવાબ છે બાર સોળમો સવાલ જોઈશું હોદ્દાની રૂવે રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે તો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ સત્તરમો સવાલ જોઈશું ભારતનું પ્રથમ બજેટ કોણે કોણે રજૂ કર્યું હતું તો જવાબ છે કેટી પણ મુખર મુખમ અઢારમો સવાલ જોઈશું ભારત સંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે તો જવાબ છે રાષ્ટ્રપતિના નામે ઓગણીસમો સવાલ જોઈશું મિત્રો વસ્તી ગણતરીની શરૂઆત સૌપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી છે તો જવાબ છે અઢારસો બોતેરમાં વસ્તી ગણતરીની સૌપ્રથમ શરૂઆત કરવામાં આવી હતી વીસમો સવાલ જોઈશું મિત્રો આ આ વિડિયોનો છેલ્લો સવાલ ઇન્ડિયા ડિવાઇડેડ નામનું પ્રસિદ્ધ પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂરો થયો છે આ વિડીયોમાં આપણે ભારતના બંધારણ વિશે વીસ સવાલ જોયા નેક્સ્ટ પાર્ટમાં બીજા વીસ સવાલો જોઈશું ભારતના બંધારણ વિશે